Hello children, good morning. Today I am going to teach you assignment of Gujarati. So let's begin. Question number 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. નીચે આ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એક નંબર, સિંહ ક્યાં રહેતો હતો? સિંહ ક્યાં રહેતો હતો? અ, જંગલમાં, રણમાં, વાડામાં. તીન ઓપ્શન દીએ, ઉસમે સે સહી કો અપને કો ક્યા કરના હૈ, ટિક માર્ક કરના હૈ કે સિંહ ક્યાં રહેતો હતો, જંગલમાં, રણમાં, વાડામાં. સિંહ જંગલમાં રહેતો હતો. બે નંબર, સિંહે ગુસ્સે થઈ શું કર્યું? સિંહે ગુસ્સે થઈ શું કર્યું? ગજના કરી, કૂદ્યો ઓર પંજો ઉગામ્યો. સિંહ ગુસ્સે થઈ શું કરી? ગર્જના કરી, કૂંજ્યો કે પંજો ઉગામ્યો? તો પંજો ઉગામ્યો. ત્રણ નંબર, બપોરે સિંહ શું કરતો હતો? બપોરે સિંહ શું કરતો હતો? ખાતો હતો, ઊંઘતો હતો, શિકાર કરતો હતો. તો બપોરે સિંહ ઊંઘતો હતો. પહેલે મેં સિંહ ક્યાં રહેતો હતો? તો આ નંબર, જંગલમાં. બે નંબર, સિંહે ગુસ્સે થઈ શું કર્યું? પંજો ઉગામ્યો. ત્રણ નંબર, બપોરે સિંહ શું કરતો હતો? ખાતો હતો, ઊંઘતો હતો કે શિકાર કરતો હતો? તો ઊંઘતો હતો. પાઠ ત્રણ, શંકર અને ઉમિયાને કેટલા દીકરા હતા? શંકર અને ઉમિયાને કેટલા દીકરા હતા? અ, બે, બ, એક, ક, ચાર. તો કિતને બચ્ચે છે શંકર ઓર ઉમિયા કો? દો. કોણ સે? કાર્તિક ઓર ગણપતિ. તો દો થે. કિતને થે? દો. શંકર અને ઉમિયાને બે દીકરા હતા. બે નંબર, ગણેશને દોડવાનું કે કૂદવાનું આવે તો ન ફાવે, કારણ કે? ગણેશને દોડવાનું કે કૂદવાનું આવે તો ન ફાવે, કારણ કે? અ નંબર, તેમને સૂંઢ હતી. બ, તેમનું પેટ મોટું પટારા જેવું હતું. કો, તેમને ખૂબ ભૂખ લાગતી હતી. કે ગણેશને દોડવાનું કે કૂદવાનું આવે તો ન ફાવે, કારણ કે તેમનું પેટ મોટું પટારા જેવું હતું. બ નંબર આવેગા, તેમનું પેટ મોટું પટારા જેવું હતું. ત્રણ નંબર, દુનિયામાં સૌથી મોટું તીર કયું? દુનિયામાં સૌથી મોટું તીર કયું? અ, મા બાપ. બ, દેશ. ક, ભાઈ. કે દુનિયામાં સૌથી મોટું તીર કયું? તો મા બાપ. દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ. શંકર અને ઉમિયાને કેટલા દીકરા હતા? બે. ગણેશને દોડવાનું કે કૂદવાનું આવે તો ન ફાવે, કારણ કે તેમનું પેટ મોટું પટારા જેવું હતું. ત્રણ, દુનિયામાં સૌથી મોટું તીર્થ કયું? તો મા બાપ. અપને મા બાપ હૈ વો સબસે બડા તીર્થ હૈ. પાઠ પાંચ, કાગડો લુહારને ત્યાં કેમ ગયો? કાગડો
लुहार ने त्यां केम गयो? गप्पा मारवा, चाच गड़वा, क करब लेवा। गप्पा मारवा, चाच गड़वा, करब लेवा। तो कागड़ो लुहार ने त्यां चाच गड़ावा गयो। कागड़ो लुहार ने त्यां चाच गड़ावा गयो। बे नंबर, वावणी पछी काबरे शू कर्यू? वावणी पछी काबरे शू कर्यू? कापणी, लणणी, निंदण। कापणी, लणणी, निंदर। तो वावणी पछी काबरे निंदर कर्यू? वावणी पछी काबरे निंदण कर्यू? नानो ढगलो शानो हतो? नानो ढगलो शानो हतो? तुषानो, बाजरानो, क माटीनो। तुषानो, बाजरानो, माटीनो। तो नानो ढगलो बाजरानो हतो। नानो ढगलो बाजरानो हतो। कागड़ो लुहार ने त्या केम गयो? तो कागड़ो लुहार ने त्या चांच गढ़ावा गयो। वावणी पछी काबरे शू कर्यू? वावणी पछी काबरे निंदण कर्यू। नानो ढगलो शानो हतो? नानो ढगलो बाजरानो हतो। નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। વન નંબર, ઉંદર શું કરતા હતા? ઉંદરો શું કરતા હતા? ઉંદરો રમતા હતા। ઉંદરો શું કરતા હતા? ઉંદરો રમતા હતા। બે નંબર, સી કોના પર ગુસ્સે થયો? ક્વેશ્ચન માર્ક, કેમ બોલ રહે? સી કિસકે પર ગુસ્સા હોતા હૈ ઓર કેમ, ક્યો? એક નાના ઉંદરે સિંહની ઊંઘ બગાડી। એક નાના ઉંદરે સિંહની ઊંઘ બગાડી, તેથી સિંહ તેના પર ગુસ્સે થયો। એક નાના ઉંદરે સિંહની ઊંઘ બગાડી, તેથી સિંહ તેના પર ગુસ્સે થયો। સિંહે ઉંદરનો આભાર કેમ માન્યો? સિંહે ઉંદરનો આભાર કેમ માન્યો? તો જવાબ એ ઉસકા કે સિંહ ઝાડમાં ફસાયો। સિંહ ઝાડમાં ફસાયો ત્યારે ઉંદરે ઝાડ કાપીને એને છૂટો કર્યો હતો, તેથી સિંહે ઉંદરનો આભાર માન્યો। સિંહ ઝાડમાં ફસાયો ત્યારે ઉંદરે ઝાડ કાપીને એને છૂટો કર્યો હતો, તેથી સિંહ ઉંદરનો આભાર માન્યો। ઇસલિયે સિંહને ઉંદર કા આભાર માના। ચાર નંબર, સિંહને કોણે બચાવ્યો? સિંહને કોણે બચાવ્યો? સિંહને નાનકડા ઉંદરે બચાવ્યો। સિંહને નાનકડા ઉંદરે બચાવ્યો। પાંચ નંબર,
સિંહ બરાડા કેમ પાડવા લાગ્યો? સિંહ બરાડા કેમ પાડવા લાગ્યો? સિંહ ઝાડમાં ફસાયો તેથી બરાડા પાડવા લાગ્યો. સિંહ ઝાડમાં ફસાયો તેથી બરાડા પાડવા લાગ્યો. કીકે શિકારીને સીકે શરીર કો વો ઝાડ સે અંદર ઉસકો લપેટ લિયા થા તો ઉસકી વજહ સે વો બરાડા પાડને લગા થા. તો સિંહ ઝાડમાં ફસાયો તેથી બરાડા પાડવા લાગ્યો. કાર્તિકેય અને ગણેશ કોના દીકરા હતા? કાર્તિકેય અને ગણેશ કોના દીકરા હતા? કાર્તિકેય અને ગણેશ શંકર અને ઉમિયાના દીકરા હતા. શંકર યાની ગણેશ કે પાપા કા નામ શંકર હે ઉસકી મમ્મી કા નામ હે ઉમિયા. તો કાર્તિકેય અને ગણેશ શંકર અને ઉમિયાના દીકરા હતા. સાત નંબર, કાર્તિકેય કોના જેવી ઝડપે દોડતા હતા? જો ગણપતિ કે બડે ભાઈ થે ઉસકા નામ થે કાર્તિકેય. તો કિસકી જૈસે ઝડપ સે વો ભાગતે થે વો બતાયા હે કે કાર્તિકેય કોના જેવી ઝડપે દોડતા હતા? કાર્તિકેય હરણના જેવી ઝડપે દોડતા હતા. જૈસે હરણ તેજ ભાગતા હે વૈસે બોલ રહે કાર્તિકેય હરણ કે જૈસી ઝડપે દોડ રહા થા વો સો બોલ રહે કાર્તિકેય હરણના જેવી ઝડપે દોડતા હતા. આઠ નંબર, ગણેશી પ્રદક્ષિણા કરતી વખતે શું બોલતા હતા? યાને ગણપતિને પ્રદક્ષિણા કરને કે લીએ અપને મા બાપ કો બિઠાયા થા તો બોલ રહે વો અપને મા બાપ કી પ્રદક્ષિણા કર રહે થે ઉસકે બીચ મેં બિઠા કે જો ગોળ ઘૂમ રહે થે તો વો ક્યા બોલતે થે. તો ગણેશજી પ્રદક્ષિણા કરતી વખતે શું બોલતા હતા? તો ગણેશજી પ્રદક્ષિણા કરતી વખતે બોલતા હતા માતા દેવ છે પિતા દેવ છે. ગણેશજી પ્રદક્ષિણા કરતી વખતે બોલતા હતા માતા દેવ છે પિતા દેવ છે. ગણેશજી પ્રદક્ષિણા કરતી વખતે બોલતા હતા માતા દેવ છે પિતા દેવ છે. નવ નંબર, કાર્તિકેય ગણેશને શું પૂછ્યું? કાર્તિકેય ગણેશને શું પૂછ્યું? તો કાર્તિકેય ગણેશને પૂછ્યું, ગણેશ તું વહેલો આવી ગયો કે પછી નીકળ્યો જ નથી? કાર્તિકેય ગણેશને પૂછ્યું, ગણેશ તું વહેલો આવી ગયો કે પછી નીકળ્યો જ નથી? દસ નંબર, કાબર અને કાગડો સ્વભાવે કેવા હતા? કાબર અને કાગડો સ્વભાવે કેવા હતા? તો કાબર ભલી અને ભોળી હતી. કાબર ભલી અને ભોળી હતી પણ કાગડો બહુ પાક્કો હતો. પણ કાગડો બહુ પાક્કો હતો. કાબર અને કાગડો સ્વભાવે કેવા હતા? તો કાબર ભલી અને ભોળી હતી પણ કાગડો બહુ પાક્કો હતો.
કાગડો અને કાબર સાના વડે ખેતર ખેડવા લાગ્યા. કાગડો અને કાબર શાના વડે ખેતર ખેડવા લાગ્યા. કાગડો અને કાબર પોતાની ચાંચો વડે ખેતર ખેડવા લાગ્યા. કાગડો અને કાબર પોતાની ચાંચો વડે ખેતર ખેડવા લાગ્યા. 12 નંબર. ખેતર કોણે નીંદી નાખ્યું? ખેતર કોણે નીંદી નાખ્યું? ખેતર કાબરે નીંદી નાખ્યું. ખેતર કોણે નીંદી નાખ્યું? ખેતર કાબરે નીંદી નાખ્યું. તેર નંબર. કાબરે કેટલા ઢગલા કર્યા? ક્વેશ્ચન માર્ક. શાના શાના? ક્વેશ્ચન માર્ક. એ કાબરે કેટલા ઢગલા કર્યા? શાના શાના? તો કાબરે બે ઢગલા કર્યા. કાબરે બે ઢગલા કર્યા. એક ઢગલો તુષારનો અને બીજો ઢગલો બાજરાનો. કાબરે બે ઢગલા કર્યા. એક ઢગલો તુષારનો અને બીજો ઢગલો બાજરાનો. 14 નંબર. કાબરે તુષારના ઢગલા પર થોડી બાજરો કેમ નાખ્યો? કાબરે તુષારના ઢગલા પર થોડો બાજરો કેમ નાખ્યો? ક્વેશ્ચન માર્ક દિયા. કાબરે તુષારના ઢગલા પર થોડો બાજરો નાખ્યો જેથી કાગડાને તે બાજરાનો ઢગલો જ લાગે. કાબરે તુષારના ઢગલા પર થોડો બાજરો નાખ્યો જેથી કાગડાને તે બાજરાનો ઢગલો જ લાગે. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એક બપોરે સિંહ ઊંઘતો હતો. એક બપોરે સિંહ ઊંઘતો હતો. બે સિંહે પંજો ઉગામ્યો. સિંહે પંજો ઉગામ્યો. ત્રણ. ઉંદરે કહ્યું વનરાજ યાની વનકા રાજા વનરાજ, તમારો ઉપકાર નહીં ભૂલું. ઉંદરે કહ્યું વનરાજ, તમારો ઉપકાર નહીં ભૂલું. ચાર નંબર. સિંહ ઝાડમાં ફસાયો. પહેલે મેં એક બપોરે સિંહ ઊંઘતો હતો. દૂસરા, સિંહે પંજો ઉગામ્યો. ત્રણ. ઉંદરે કહ્યું વનરાજ, તમારો ઉપકાર નહીં ભૂલું. ચાર. સિંહ ઝાડમાં ફસાયો.
5 ઉંદરે દાંત વડે ઝાડ કાપવા માંડી ઉંદરે દાંત વડે ઝાડ કાપવા માંડી 6 ગણેશ ડુંડાળા હતા ડુંડાળિયાની બડે પેટવાલે ગણેશ ડુંડાળા હતા 7 કાર્તિકે પવનની જેમ દોડે કાર્તિકે પવનની જેમ દોડે 8 ગણેશજીએ પોતાના માતા પિતાને સિંહાસન બેસાડ્યા ગણેશજીએ પોતાના માતા પિતાને સિંહાસન પર બેસાડ્યા 9 ગણેશજીએ માતા પિતાની 68 વાર પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા કરના યાની ઉસકે આગે પીછે ઘૂમના ગણેશજીએ માતા પિતાની 68 વાર પ્રદક્ષિણા કરી 10 દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ છે દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ છે 11 કાબર અને કાગડો પોતાની ચાંચથી ખેતર ખેડવા લાગ્યા કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા 12 કાગડાની દાનત ખોટી હતી કાગડાની દાનત ખોટી હતી 13 મોટો ઢગલો ઢુસાનો હતો મોટો ઢગલો ઢુસાનો હતો 14 વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડો ફૂલાઈ ગયો વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડો ફૂલાઈ ગયો 15 કાગડાના પગ ધુસામાં ખૂપી ગયા કાગડાના પગ ધુસામાં ખૂપી ગયા સમજ ગયે ઓકે અન્ડરસ્ટૂડ